વલસાડ જિલ્લામાં એક ફૂલ દો માલી જેવી ઘટનામાં એક યુવતીના પ્રેમમાં પડેલા બે યુવકો વચ્ચે શું થયું જુઓ વિડીયો. વલસાડ જિલ્લામાં એક ફૂલ દો માલી જેવી ઘટના સામે આવી છે. બે યુવકો એક યુવતીના પ્રેમમાં હોવાની બંનેને જાણ થતાં એક યુવકે તેના સાગરીતો સાથે બીજા યુવક પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. 7 શખ્સો સામે રાયટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ તાલુકાના ખજુડી ખાતે રહેતા લાલુ ભીખુભાઈ હળપતિની નજર વલસાડ તાલુકાની રહેતી એક યુવતી સાથે મળતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીને વલસાડ તાલુકાના કલવાડા વડફળિયા ખાતે રહેતા અજય રમેશભાઈ રાઠોડ સાથે પણ પ્રેમ સંબંધ હોવાથી સમગ્ર બનાવની જાણ બંને યુવકોને થતાં બંને યુવકોએ તેનો મિત્ર અને ગામના અગ્રણીઓ સાથે વલસાડ હાઈવે ઉપર આવેલી સાસુમા હોટલ પાસે બંને યુવકોએ મિટિંગ રાખી હતી. બંને યુવકો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ હાથરવામાં આવ્યો હતો, જે દરમિયાન અજય રાઠોડ અને મિત્રો સાથે લાલુ હળપતિ સાથે થયેલી ઉગ્ર બોલાચાલીની અદાવત રાખી અજય રાઠોડ અને તેના સાગરીતોએ લાલુ ભીખુ હળપતિને ખજુરી ગામ ખાતે આવેલા ભવાની તળાવના કાંઠે લાલુ ભીખુ હળપતિને અજય રાઠોડ તથા તેના સાત મિત્રોએ ધોળ માર મારી યુવકને છોડી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસની ટીમને તથા 108ની ટીમની મદદ મેળવી હતી. વલસાડ 108ની ટીમ ઇજાગ્રસ્ત લાલુ હળપતિને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સમગ્ર ઘટના અંગે સંજય અમૃતભાઈ હળપતિએ અજય રાઠોડ તથા તેના સાગરીતો સામે રાયોટિંગની ફરિયાદ નોંધી હતી. વલસાડ રૂરલ પોલીસ મથકે FRI નોંધી આગળની તપાસ હાથ ધરી છે.